વા તમને બેને તો ઘર ઘર રમતા સૌથી સારું આવડે છે. સ્વીટુ હવે શું આપણે છે ને ઘર ઘર રમતા હોઈએ તો ઝઘડો પણ થાય. ચાલો ઝઘડો. શું સ્વીટુ અમે હું આપની સાથે ના ઝઘડી શકું. અમે ક્યારેય ઝઘડો નથી કર્યો. તમે ઘર ઘર નહીં રમ્યા હોય. રમીએ તો ઝઘડા થાય ને. આજે તમારે બંનેવિયે ઝઘડવાનું છે. આપણ ઝઘડો ઝઘડીએ એટલે કે સ્વીટુ અમે ક્યારેય નથી ઝઘડ્યા. હું આપની સાથે કેવી રીતે. તો હું ચાલી જઈશ. ના ના બેટા તું પૂરી સાઈ નહીં જા. અમે ઝઘડીએ છે બસ. પણ ઝઘડો એટલે ઝઘડો કઈ વાતે કરવો. મારે મારાથી તમને ના લડાય. ના એવી અંજા નહીં કરવાની. લડવું તો પડશે જ. આવો માનો કે તમારો કુંવર આવવાનો છે અને એ વાત છે. કુંવર કેમ રાજકુમારી કેમ નહીં. દીકરી તો મને પણ ગમે. પણ કુંવર હોય તો. પણ મને દીકરી ગમે એનું શું. હું ક્યાં ના પાડું છું. દીકરી તો મને પણ ગમે. પણ દીકરો હોય તો તમારા જેવો. તમારા મને દીકરો જ જોઈએ છે બસ. આવશે તો દીકરી જ બસ. અરે તમે સમજતા કેમ નથી. મને દીકરો જોઈએ છે. પહેલા ખોડે તો દીકરી જ આવશે બસ. મારે કઈ નથી સાંભળવું. મારે પણ તમારી સાથે વાત નથી કરવી. મારે પણ તમારી. ના હજી તો બહુ બધું ઘર ઘર રમવાનું છે. તમે હવે 1 થી 10 સુધી ગણો અને તમે છુપાઈ જાઓ. પછી તમને એમને શોધવાનું છે. ચાલો જલ્દી કરો. અરે ભલે.
હું તમને હારવા ના દઉં. તમે એમને પકડી પાડ્યા? હા, આજે એ મને મળી ગયા, કદાચ પહેલી વાર. સ્વીટુ, હવે શું? તમે સ્ટોરી તો કહી જ નહીં. ચાલો સ્ટોરી કહો. સ્ટોરી એવી હોવી જોઈએ કે સ્ટોરી પૂરી થાય એના પહેલા જ નીના આવી જાય. ચલો બેસીને સ્ટોરી સંભળાવો. હા સ્વીટુ, અમારી સ્ટોરી એવી જ છે, કદાચ ક્યારે પૂરી નહીં થાય. વાર્તાઓ તો રાજાની જ હોય બેટા, પણ માણસોના માણસોના જીવતર. અને એક રાણી હતી. રાજાને તો બે રાણી પણ હોય ને? રાજા હતો અને એને બે રાણી, વાલી અને એક ખૂબ વાલી. પણ જે ખૂબ વાલી રાણી હતી ને, રાજા એની સાથે રહી શકે એવું નહોતું. કેમ, મહેલ નાનો હતો? ના, મહેલ નાનો હતો ના હૈયું. દરેક વાર્તાનો અંત એવો નથી હોતો કે ખાધું પીધું અને રાજ કર્યું. સ્વીટુ, સ્ટોરી હજુ પતી નથી. જ્યારે રાણીએ એમ કહ્યું કે હું જાઉં છું, ત્યારે રાજાએ હા જરૂર પાડી હતી. એના મનમાં બસ એવું જ હતું કે હાથ પકડીને રોકી લે અને કે તમે નહીં જાઓ, નહીં જાઓ તમે ક્યાંય. ના રાજાએ એને રોકી, ના એ રોકાય. રાણીએ તો જવાનું જ હતું.
ખેતી કરવા માટે. અરે તો તમે બંને બુદ્ધુ છો ને? રાજા જેવો તો રાણી એકલી ના પડે ને? નહીં નહીં સ્વીટુ, નહીં. આ ના થઈ શકે. આ વાર્તાનો અંત આવો ના હોય. અરે હું પણ બુદ્ધુ છું ને. તમે બંને ઘરે રહી મુ પણ હેપી મેરેજ તો કર્યા જ નહીં. દીદી તમે ઢીંગલા સાથે મેરેજ કરો. ચાલો હું મારા ઢીંગલાને મેરેજ કરાવું. નહીં સ્વીટુ, આ બેટા તો આ શું બોલી રહી છે? અમે અમે કેવી તમે પહેલા પણ મારો પ્રોમિસ તોડ્યો છે. હવે પ્રોમિસ તોડશો તો હું રિસાઈ જઈશ. સ્વીટુ, હું તને કેમ સમજાવું આ કેવી રીતે? ઘર ઘર રમવું છે. તમને આ ગમે છે? હા. તમને આ ગમે છે? ત્યારે કોઈ પ્રોમિસ નહીં તોડો. ભલે સંબંધ તૂટે, વચન નહીં તોડીએ. મને બહુ મજા આવી આજે. મને જોઉં એની પહેલા તમે બનાવીએ એકબીજાના હાથ છોડી દીધા. હું જાઉં છું પણ પાછું હવે ક્યારેક એકબીજા સાથે ખીટા નહીં કરતા. આજે તમારા મેરેજ થયા છે. તમે બનાવીએ એકબીજાના હાથ પકડો તો મને શાંતિ થઈ. હરિયો. અરે બા, આ પાછું આ શું થઈ રહ્યું છે? શોધન તું ઠીક તો છે ને દીકરા? શોધન બેટા, હું ઠીક છું દાદી.
હરિઓમ હરિઓમ સીતુના આત્માને શાંતિ મળી ગયો એમ લાગે છે. શોધન એમ કેમ પાછો આવી ગયો? સીતુના આત્માને શાંતિ મળી ગઈ. હરિઓમ હરિઓમ. સ્વીટુ, કયા પુણ્ય અધૂરા રહી ગયા હતા મારા, કે તું મારી સગી બહેન નથી. આપણી વચ્ચે લોહીની સગાઈ કેમ નથી સ્વીટુ? સ્વીટુ, હું કેવી રીતે ચૂકવીશ આ બધું ઋણ? શ્રુતિ બહેન, તમે મને વાલથી સ્વીટુ કહ્યું, બસ એમ માનો કે ઋણ ચૂકવાઈ ગયું. પણ લક્ષ્મી, તમે એવું તે શું કર્યું કે સ્વીટુને શાંતિ મળી ગઈ અને શોધન પાછો આવી ગયો? હા બેટા, શોધન સ્વીટુએ શું કહ્યું કે તમે બંને? સ્વીટુની કઈ વાત માની તમે કે? હા બેટા, કોઈક વાત તો થઈ હશે ને જેથી સ્વીટુની આત્માને શાંતિ મળી ગઈ. કોઈક વાત તો થઈ હશે ને જેથી સ્વીટુની આત્માને શાંતિ મળી ગઈ. અહીં કંઈક અધૂરી વાત હતી, બસ ઢીંગલા ઢીંગલીની ઘરઘન રમવાની એ અધૂરી વાતો સાંભળી. અહીં કંઈક હતું જે અશાંત હતું, આજે સમજાયું. ચાલો, જે થયું સારું થયું. સ્વીટુને તો શાંતિ મળી. પણ તું અને લક્ષ્મી તમે બંને? બેટ, વાત બસ એટલી છે કે જે જીવાઈ જવું જોઈએ બસ જીવાઈ જવું જોઈએ. લાઈફ લાઈન અને જિંદગી એક સરખા હોવા જોઈએ. કંઈક બાકી રહી ગયું હોય એ રૂઝાતું નથી, વકરી જાય છે. વકરી ગયેલી જિંદગી વધુ પીડા આપે છે. ડાયટ કઈ બાકી રહી ગયું હોય તો એ રૂઝાતું નથી શાસ્ત્રીજી, વકરી જાય છે. જીવતર અને ખોળિયા ભલે ભલે નોખા નોખા હોય, પણ ઘા અને પીડા બધાના સરખા જ.